नमस्कार मित्रों, तो आज नो आपणो टॉपिक से पहला आपणे जैवभार समझशुं अने पछी आपणो मेन प्रश्न से बायोगैस नुं उत्पादन विषे समझावो। प्रश्न पहला नीचे लिख्यो छे जैवभार एटले शुं ई समझशुं अने पछी आपणे बायोगैस। तो पहली वस्तु छे के जैवभार एटले शुं, तो आपणे वस्तु खबर छे जैव रासायनिक प्रक्रिया ने आवुं बधुं आवी गयुं छे। जैवभार कोने कहेवाय? जे वनस्पति अने प्राणीमांथी जे वस्तु मळती होय एने जैवभार कहेवाय। एटली वस्तु आपणे खबर छे કે જે વસ્તુ વનસ્પતિ અને પ્રાણીમાંથી, લાકડું વનસ્પતિમાંથી મળે, હા, કોલસો વનસ્પતિમાંથી મળે, હા, લાકડાનું દહન થાય, તો સાણા પ્રાણીમાંથી, જે વસ્તુ વનસ્પતિ અને પ્રાણીમાંથી મળતું હોય તેને શું કહેવામાં આવે છે? જૈવભાર। યાદ રહી જશે જૈવભાર એટલે શું? જે કોઈ પણ વસ્તુ વનસ્પતિ અને પ્રાણીમાંથી કોઈ પણ વસ્તુ મળતી હોય તેને શું કહેવામાં આવે છે? જૈવભાર કહેવામાં આવે છે। તો હવે જૈવભાર એટલે શું? ત્રણ વસ્તુ આપણે સમજવાની છે। લાકડું, આપણે પ્રાચીન કાળથી, આપણા બાપ દાદા વખતની વાત કરીએ, આપણા પ્રાચીન કાળથી ખાસ કરીને લાકડાનો ઉપયોગ કેના તરીકે કરીએ છે? બળતણ તરીકે ઉપયોગ કરીએ છે। પણ આપણે બળતણ તરીકે ઉપયોગ કરતા કરતા આપણે આપણી સીમા છે વટી ગયા છે। ક્યારેક ક્યારેક આપણે બળતણ તરીકે ઉપયોગ કરવાની લિમિટ હોય છે કે જેટલો બળતણ આપણે કરીએ તો દર વર્ષે આપણે વૃક્ષો વાવવા જોઈએ, એનું જતન કરવું જોઈએ, એનું માવતન કરવું જોઈએ, જેથી વૃક્ષનો ઉછેર થાય અને વૃક્ષોની સંખ્યા વધે। પછી જ્યારે બળતણ તરીકે ઉપયોગ કરવાની ના નથી, જંગલમાં જેટલા લોકો રહે છે સ્થાયી વહીવટ, એ બળતણ તરીકે જંગલમાં જેનો બળતણ તરીકે લાકડાનો જ ઉપયોગ કરે છે। પણ ફક્ત લાકડાનો ઉપયોગ કઈ રીતે? કે લાકડાની ફક્ત ડાળીઓને કાપવાનું છે, આખા વૃક્ષને કાપવાનું નથી। જેથી ફક્ત ડાળીઓનો ઉપયોગ તમે કરો તો વૃક્ષો છે એ શું કરે છે? ડાળી એકબીજાથી કોળાતી જાય છે અને ફક્ત ડાળીઓનો ઉપયોગ કરવામાં આવે તો વૃક્ષોની સંખ્યા ઘટતી નથી। તો લાકડું પેલો છે, તો પેલા વિશે આપણે સમજી ગયા છે કે પ્રાચીન કાળથી આપણે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ છીએ। પણ લાકડો જે વૃક્ષનો ઉછેર આપણે કરીએ છીએ એનું જતન કરવું જોઈએ, પાણી પાવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ। જેટલા વૃક્ષનો આપણે ઉછેર કરીએ તો આપણે બળતણ તરીકે લાકડાનો કાર્યદશ પુરવઠો જાળવી શકીએ છીએ। જો કોઈ વૃક્ષો વાવે જ નહીં, બધા કાપવામાં જ રહે, એક તો ખાસ કરીને અત્યારે ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ જ્યારથી આવી છે ત્યારથી શું પહેલી સમસ્યા ઉદ્ભવી છે કે જ્યાં જ્યાં ઉદ્યોગો આવે એને આજુબાજુમાં 300-400 કિલોમીટર, એની વાત કરું છું, આજુબાજુમાં લો 100 કિલોમીટર ની વાત કરીએ। કોઈ મોટો અદાણી જેવો પાવર પ્લાન્ટ છે, આપણે કચ્છમાં બહુ મોટો પાવર પ્લાન્ટ છે, આજુબાજુમાં 500-100 કિલોમીટર સુધીના ટોટલીમાં જો કોઈ વૃક્ષો આવતા હોય તો બધાનું શું કરી નાખે છે? નાશ થઈ જાય છે, કારણ કે આજુબાજુમાં કોઈ પણ વૃક્ષો રહેતા નથી। તો આ રીતે વૃક્ષનો નાશ થાય છે। બીજી રીતે કોઈ પણ આપણા લો કોડીનારથી ભાવનગરની વાત કરીએ, એ રસ્તો પેલા 2 લાઈન હતો, અત્યારે 4 લાઈનિંગ રસ્તો ચાલુ છે કામકાજ। તો 4 લાઈનિંગ રસ્તો ચાલુ છે તો એનો મતલબ એમ થાય રસ્તાની આજુબાજુ જેટલા વૃક્ષો છે એ બધાનું શું થયું? કપાવ। તો એની જગ્યાએ જેટલા વૃક્ષો કપાણા છે એના જગ્યાએ એના કરતા વધારે વૃક્ષો આપણે વાવવા જોઈએ, તો આપણે લાકડાનો કાર્યદશ પુરવઠો જાળવી શકીએ। નકર એક સમય એવો આવશે કે આપણે વૃક્ષો જોવા મળશે નહીં, અને વૃક્ષો વાવવા જોઈએ અને જ્યારે બળતણ તરીકે ઉપયોગ કરવાનો થાય તો ફક્ત તેની ડાળીનો ઉપયોગ કરવો જોઈએ। હાલો બીજું કોલસો, હાલો સાહેબ કોલસો તમને ખબર છે કે બળતાને આપણે લાકડાને જ્યારે અમે દહન કરીએ સળગાવીએ તેમાંથી શું ઉત્પન્ન થાય છે? કોલસો। પણ જ્યારે તમે લાકડાને સળગાવો તો પેલા તેમાંથી પાણી દૂર થાય છે, ભલે સુકાઈ ગયેલ છે, હુકાઈ ગયેલો કોઈ પણ, એમાંથી પેલા પાણી દૂર થાય છે અને સાથે સાથે બાષ્પશીલ દ્રવ્ય, બાષ્પશીલ દ્રવ્ય કોને કહેવાય? તમે લાકડું સળગાવો એટલે એકદમ વરાળ ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે, શું હોય છે? બાષ્પશીલ દ્રવ્ય હોય છે। તો જ્યારે પણ તમે કોલસાની વાત કરું છું, જ્યારે પણ તમે કોઈ પણ બળતણ સળગાવો તો પેલાથી એમાંથી પાણી અને બાષ્પશીલ દ્રવ્ય શું દૂર થાય છે? પાણી પ્લસ બાષ્પશીલ દ્રવ્ય, પાણી અને બાષ્પશીલ દ્રવ્યો છે એ દૂર થાય છે, ત્યારબાદ વધે છે શું? કોલસો વધે, શું વધે? કોલસો। હવે પાણી અને બાષ્પશીલ દ્રવ્ય કોલસાને તમે બળતણને જ્યારે સળગાવો ઓક્સિજનની હાજરીમાં, હવે આપણે ગામડાની ભાષામાં તો આપણે ખબર હોય, સૂલો હોય એ સળગતો ન હોય, આપણે વાડીએ સા બનાવતા હોય ક્યારેક, હવે ના વાડીએ બધી ફેસિલિટી ન હોય, આપણે ઘરે બધી ફેસિલિટી હોય, વાડીએ ક્યારેક સૂલો સળગાવવાનો થાય, સૂલો સળગી જાય, ઓટોમેટિક પાછો બંધ થઈ જાય, તો આપણે ખ્યાલ છે ફૂંક મારીએ છીએ। ફૂંક શા માટે આપણે મારીએ છીએ? કે સૂલાને આપણે ઓક્સિજન વધારે આપીએ, જેવો ફૂંક મારીએ એટલે પાછો સૂલો શું થઈ જાય છે? ચાલુ થઈ જાય છે। તો આનો મતલબ એમ થયો કે જ્યારે બળતણને સળગાવવામાં આવે ત્યારે ઓક્સિજન
ઓક્સિજન એટલે સુલો ઈ સાઈડ માંડવો જોઈએ કે જેથી ઓક્સિજન તેને સરળતાથી મળી રહે. જો ઓક્સિજન ન મળે તો ધુમાડો થઈ છે, ખ્યાલ છે. તો આ માટે જ્યારે તમે બળતણને સળગાવો ત્યારે ખાસ કરીને ધુમાડો થવો જોઈએ નહીં, ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં મળવો જોઈએ. જો ઓક્સિજન પુષ્કળ પ્રમાણમાં મળશે તો પાણી અને બાષ્પશીલ દ્રવ્યો દૂર થશે અને છેલ્લે છેલ્લે શું વધશે, કોલસો વધશે. પાક કોલસો છે, તમે ખાસ કરીને આપણે રસોઈ થઈ જાય પછી કોલસો છે એ અમુક 5-6 કલાક સુધી એમાં રહે છે ગરમ ને ગરમ. શા માટે કે કોલસો છે ઉષ્મા ઉત્પન્ન કરે છે, પ્રદૂષણ ફેલાવતો નથી અને પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન કરે છે. હાલો ત્રીજું સાણા. હવે ગાય અથવા ભેંસ હોય એનું જે આપણે સાણ કહીએ છીએ એને આપણે સૂકવીને સાણા બનાવીએ છીએ. જે ગામડાના લોકો હશે એને ખ્યાલ હશે સાણા કઈ રીતે આપણા ગાય અને ભેંસના સાણને સૂકવીને સાણા બનાવવામાં આવે છે. આપણા ભારત દેશ એવું છે કે સાણાનો બળતણ તરીકે ખાસ કરીને વધારે ઉપયોગ કરે છે. શા માટે, કારણ કે આપણા ભારત દેશમાં પશુધનની સંખ્યા કેવી છે, પુષ્કળ પ્રમાણમાં છે, એટલા માટે આપણે સાણાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, લાકડાનો, કોલસાનો અને સાણાનો બળતણ તરીકે. હવે એક મર્યાદા છે કે સાહેબ આપણે લાકડું સળગાવીએ સાણા સળગાવીએ તો ધુમાડો ઉત્પન્ન થાય છે, આ ધુમાડો ખાસ કરીને પ્રદૂષણ પહેરે છે. એના કરતા તો આપણે સાહેબ આ લાકડા છે, આ સાણા છે, ગાયનું સાણ છે, એમાંથી એવી કોઈ વસ્તુ ન થાય કે જેથી પ્રદૂષણ ન થાય અને સાથે સાથે અમને અત્યારે આપણે સાણા શું કામ, ઉર્જા ઉત્પન્ન કરવા, ઉષ્મા ઉત્પન્ન કરવા માટે. તો આ સાણનો ઉપયોગ કરીને આપણે સાહેબ એવું કંઈક વૈજ્ઞાનિક ટેકનોલોજીની દ્રષ્ટિએ વિચારીએ તો જેથી આપણે સાણા અને બળતણ ને બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ આનો જ ઉપયોગ કરી ને વાતાવરણ પ્રદૂષણ ન થાય એવું કઈ છે. હા એવું છે. એના માટે હવે આ પ્રદૂષણ થતું હતું જૈવભાર વડે, એટલે હવે લાવ્યો બાયોગેસનું ઉત્પાદન. બાયોગેસમાં તમે શું હોય, ગાયનું સાણ હોય, ભેંસનું સાણ હોય, એ પછી ગાય અને ભેંસને આપણે નિરણ નાખીએ છીએ, ખ્યાલ છે, ઘાસચારો. એમાં આપણે થોડી ઘણી વધે છે, બધી નિરણ ખાઈ નથી જતા, થોડી ઘણી ઓગઢ રૂપે એને આપણે ઓગઢ કહીએ છીએ. એ ગાયનું સાણ હોય, વનસ્પતિ જે તમે ઘાસને નિરણ સારો નાખ્યો છે ગાય અને ભેંસને, એમાંથી જે ઓગઢ રૂપે વધે છે એ કૃષિ, એને શું કહેવાય, કૃષિ કચરો, વનસ્પતિ. પછી તમારા ઘરે શાકભાજી કોઈ પણ હોય એ શાકભાજીનો કચરો હોય એ બધાને તમારે અહીંથી નાખી દેવાનું છે. પેલા હું બાયોગેસની વ્યાખ્યા નથી આપતો, આકૃતિ સમજાવું છું. અહીંથી તમે ગાયનું સાણ, ભેંસનું સાણ, વનસ્પતિ, કૃષિ સકળો, સુએસ કચરો, જેટલો કચરો છે એ બધાને તમે અહીંથી નાખી દીધું. અહીંથી તમે નાખશો એટલે સીધે સીધો અહીં આવશે. આ આખું છે સીલબંધ છે. સીલબંધનો મતલબ એમ થયો કે આ ટાંકીમાં ક્યાંય ઓક્સિજન મળતો નથી. તો પહેલી વસ્તુ છે ઓક્સિજન ન મળે તો ભાઈ અમુક બેક્ટેરિયા હોય એ ઝારક હોય છે, અમુક બેક્ટેરિયા અઝારક. સાહેબ એ શું ઝારક અને અઝારક, હું અહીં તમને એમ કહું છું, ઝારક શ્વસન અને આનો મતલબ છે અઝારક શ્વસન. ઝારક શ્વસન બેક્ટેરિયા હોય અમુક ને અમુક અઝારક. જે ઓક્સિજનની હાજરીમાં રહી શકતા હોય એને ઝારક, આપણે ઓક્સિજનની હાજરીમાં રહી શકીએ ઝારક. ઓક્સિજનની ગેરહાજરીમાં અમુક ઈસ્ટ ને બેક્ટેરિયાને હોય છે એ ઓક્સિજનની ગેરહાજરીમાં રહી શકે. આપણે કોઈ પણ વસ્તુનો આથો તમે લગાવો એમાં ઓક્સિજન રહેવા દેતા નથી, એને આપણે પેક કરીને મૂકી દેશું. કોઈ પણ ઈડલી હોય, આ હોય, કોઈ પણ તમે આથો કરો, ઢોકળાનો આથો કરો, એમાં ઓક્સિજન રહેવા દેતા નથી. ઓક્સિજનની ગેરહાજરીમાં કરો એને શું કહેવામાં આવે છે, અઝારક શ્વસન કહેવામાં આવે છે. અહીંથી બધી વસ્તુ આપણે આ ટેન્કમાં નાખી દીધું છે. આ ખાસ કરીને ઈંટોની બનેલી હોય છે, કેવું છે, ઈંટોની બનેલી ગુંબજ આકારની એક રચના છે, આખી ઈંટની બનેલી હોય છે. આમાં બધો કચરો તમે નાખી દીધો, આ આખી રચના છે સીલબંધ હોય છે એટલે પેક હોય છે. હવે જેવો તમે કચરો નાખી દીધો એટલે અહીં પેક થઈ જાય છે આખી રચના, આખી ટોટલી ઓક્સિજન મળતો નથી. હવે આ બધો કચરો આમાં ભેગો થાય, વિઘટન થાય, વિઘટન એટલે બધો કચરો સડી જાય. આ બધો કચરો સડી જાય એટલે આમાંથી ગાયનું સાણ છે, તમને ખ્યાલ છે સાહેબ ગાયનું સાણ છે તો આમાંથી એક ઉત્પન્ન થશે મિથેનોઇક એસિડ. શું ઉત્પન્ન થશે, મિથેનોઇક એસિડ. આ વિઘટન થતા અમુક દિવસો લાગશે, 2-4 દિવસ. જેવું બધાનું વિઘટન થઈ જશે, વિઘટન કઈ બેક્ટેરિયા વડે થશે, સાહેબ ગાયના સાણમાંથી તો મિથેન વાયુ ઉત્પન્ન થાય. તો બેક્ટેરિયા કઈ હશે, મિથેનોઇક બેક્ટેરિયા. કઈ હશે, મિથેનોઇક બેક્ટેરિયા. આ સાહેબ મિથેનોઇક બેક્ટેરિયા છે અઝારક હશે. શું હશે, અઝારક. ઓક્સિજનની ગેરહાજરીમાં આખી પ્રક્રિયા કરતા હશે
આ બધો કચરો નાખ્યો બધાનું વિઘટન થઈ જશે, સડી જશે, એમાંથી એક વાયુ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? વાયુ. એને વાયુ ટેન્ક છે, આ નળી દ્વારા વાયુને ઉપર આ એક વાલ રાખી દીધો છે. આ જેવો વાલ તમે ખોલશો એટલે આ વાયુ ઉત્પન્ન થશે, ને એ વાયુ કયો હશે? મિથેન વાયુ હશે. જે મિથેન વાયુ આપણે રસોઈમાં ઉત્પન્ન કરી શકીએ છીએ, કોઈ પણ જગ્યાએ પાવર ઉત્પન્ન કરવો હોય, લાઈટ ઉત્પન્ન કરવી હોય તો લાઈટમાં પણ ઉપયોગ થાય છે, રસોઈમાં ઉપયોગ થાય છે, ઘણી જગ્યાએ મિથેન વાયુનો ઉપયોગ થાય છે અને તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. હાલો સાહેબ, વાયુ ઉત્પન્ન થઈ ગયો પણ વચ્ચે કચરો વધશે. હાલો, જેટલો વાયુ હશે એ બરોબર નીકળી ગયો. આ કચરો હશે એને સમય અંતરે, એક મહિને, બે મહિને, પાંચ મહિને, છ મહિને, વર્ષ દિવસે, એ આ જેટલો મોટી ટાંકી હશે, કચરો વધ્યો હશે, એને એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે અહીંથી કચરાને બારોબાર કાઢી નાખવામાં આવશે. અહીંથી કચરાને અહીંથી બારોબાર કાઢી ને એક જગ્યાએ રાખવામાં આવશે. આ કચરામાં, આ કચરો એટલે ખાતર, એમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન, એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ, એન એટલે નાઇટ્રોજન, પી એટલે ફોસ્ફરસ, નાઇટ્રોજન અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે જમીનમાં ખાતર તરીકે તેનો ઉપયોગ થાય છે. તો બે ફાયદા, એક તો આપણે બળતણ માટે ગેસય ઉત્પન્ન થયો ને સાથે સાથે આ કચરો હશે એને આપણે એક જગ્યાએ ઠાલવશું તો એમાંથી આપણે ખાતર તરીકે નાઇટ્રોજન અને ફોસ્ફરસ, આપણે ખેતીમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, ખ્યાલ છે, શું માટે? યુરિયા ખાતર નાખીએ છીએ, ફોસ્ફરસ તો ડીએપી ખાતર નાખીએ છીએ, આ ખાતર નાખવાની જરૂર પડશે નહીં. આ જે કચરો છે તમે ખેતીમાં નાખશો એટલે ખાતર તરીકે ઉપયોગી થશે. હવે પાછો એકવાર કહી દઉં છું, બાયોગેસ એટલે શું? હવે હું વ્યાખ્યા બોલું છું, ખાસ ધ્યાન રાખજો. ગાયનું સાણ બાયોગેસ કહેવાય ને? અમુક અમુક વખતે આવો પ્રશ્ન પૂછાઈ ગયેલ છે, ગોબર ગેસ સમજાવો. ગોબર ગેસ શા માટે કહે છે એને? તો ભાઈ આમાં મુખ્ય ઘટક શું છે? ગાયનું સાણ. ગાયનું સાણ છે એટલા માટે તેને શું કહેવામાં આવશે? ગોબર ગેસ કહેવામાં આવે છે. તો હવે હું બાયોગેસ ની વ્યાખ્યા બોલું છું. ગાયનું સાણ, વનસ્પતિ કચરો, પ્રાણી કચરો, સુએજ કચરો, તમારો શાકભાજીનો કચરો, આ બધા કચરાને ઓક્સિજનની ગેરહાજરીમાં, બોલું છું, ગાયનું સાણ, વનસ્પતિ, કૃષિ કચરો, શાકભાજી વગેરેને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન પામતા જે પદાર્થ મળે તેને બાયોગેસ કહેવામાં આવે છે. સૌ પ્રથમ બાયોગેસમાં બધા પદાર્થોનું એક ટાંકીમાં મિશ્રણ કરવામાં આવે છે, વર્ણન બોલતો જાઉં છું. આમાં ડાયજેસ્ટર હોય છે, એનો મતલબ બધાને મિક્સ કરી દે છે, ત્યારબાદ તેને થોડાક દિવસ રહેવા દેવામાં આવે છે. એમાં કઈ બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે? મિથેનોઇક બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે ઓટોમેટિક સાણમાંથી. આ બેક્ટેરિયા વડે બધાનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. આ વિઘટન થવાથી તેમાંથી એક વાયુ ઉત્પન્ન થાય છે, તે વાયુ કયો હશે? મિથેન વાયુ હશે. મિથેન વાયુની કાર્યક્ષમતા 75% છે, એટલા માટે તેની તાપીય ક્ષમતા વધારે હશે. સાહેબ, તાપીય ક્ષમતા એટલે શું? તેનો બળતણ તરીકે સારી રીતે ઉપયોગ કરી શકાય છે. અને બાકીનો જે બધેલો કચરો છે એને બારોબાર એક ટાંકીમાં થલવવામાં આવે છે અને એ કચરામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે, તેથી તેનો ખાતર તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. તો સમજાઈ ગયું છે, બાયોગેસનું ઉત્પાદન, બાયોગેસની વ્યાખ્યા, આકૃતિનું વર્ણન, સાથે સાથે જેવ ભાર એટલે શું, આ ત્રણે ત્રણ વસ્તુ વિશે સમજાવ્યું છું. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.